તો બળાત્કારને લઈને ગુજરાતમાં પણ સ્થિતિ વણસી રહી છે અને બળાત્કારની ઘટનાઓનો ગ્રાફ ઊંચે ગયો છે ત્યારે આપણી સાથે આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે બે ગેસ્ટ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક છે આરટીઆઈ એક્ટિવિસ્ટ ભરતભાઈ અને બીજા રુઝાન ખંબાતાર આ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે ભરતભાઈ તમને એક સવાલ પૂછીશ કે આ એક નવી ઘટના નથી જે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે દિવસે ને દિવસે અગાઉ પણ બનતી હતી અત્યારે પણ બને છે પણ અત્યારે જે સામે આવી રહી છે એનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે દિલ્હીના જે ઘટના દિલ્હીની જે ઘટના છે તેના એક પડઘા પડી રહ્યા છે તો એ કારણોસર આ ઘટનાઓ સામે આવી રહી હોય એવું લાગે છે આપને ચોક્કસ કે દિલ્હીની અંદર નેશનલ મીડિયા અને એક વર્ગની મહિલા જેના કારણે મીડિયા હાઇલાઇટ કર્યું અને કરવું જ જોઈએ અને સાથે સાથે દિલ્હીની જનતા પણ રસ્તા ઉપર આવી ગઈ પણ આપણે ગુજરાતની જનતાએ પણ એ ન ભૂલવું જોઈએ કે આપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી છે આપણે ગુજરાતની અંદર આરટીઆઈના ડેટા તો આવ્યા છે સાથે સાથે અમે તો ફિલ્મમાં ફરવી છીએ કોઈ ગામ કે કોઈ ઘર બાકી નથી તો એની અંદર ખાસ મારે તો ખાસ કરીને બહેનોનો સવાલ નથી સવાલ છે અમારા જેવા ભાઈઓનો યુવાનોએ સમજવાની જરૂર છે અને ખાસ કરીને એજ્યુકેશન જ્યારે અમે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે અમારું એજ્યુકેશન જ એવું હતું કે શિક્ષકો અમને એવા એવું એજ્યુકેશન આપતા હતા કે અમે કોઈ બહેન કે દીકરી સામે ખરાબ નજરથી જોઈ ન શકતા પણ છેલ્લા 1991ના આ ગ્લોબલાઇઝેશનની જે આવી પ્રક્રિયા અને બોલિવૂડને કારણે અત્યારે સ્ત્રીને એક જાતનું સાધન બનાવી દીધું છે કે સ્ત્રી સારો કોટ પહેરે તો એના સામે જોવે ઓળા કપડા પહેરતા હોય જ્યારે બીજી બાજુ જે પુરુષ છે યુવા વર્ગ એની સામે કોઈ જોતું નથી તો મારો સવાલ એ છે કે મારે મારા ઘરથી શરૂઆત કરવી જોઈએ મારે મારી દીકરીને એની સામે પણ પેલું ન કરવું જોઈએ અને મારા છોકરાને મારે કહેવું પડે કે બેટા ઘર બહાર નીકળો ત્યારે આપણે આબરૂ સાચવવાની છે તો એ જે આપણો જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે આપણી એક હિન્દુ સંસ્કૃતિ હતી અને રામચરિત્ર માણસમાં ચોખ્ખું લખ્યું છે કે રામચંદ્રજી સીતાજી બગીચામાં અયોધ્યામાં જતા ત્યારે રામ દર્શન કરવા માટે જતા હતા અત્યારના યુવાનો બગીચામાં જાય છે સાથે સાથે બોલિવૂડ એ બે જવાબદાર છે અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે તમે વિચાર કરો આ ઘટના કે આદિવાસી વિસ્તારમાં ઘટના ઓછા બની છે અમદાવાદમાં વધારે છે મણિનગર બીજું કે આપણે ધાર્મિક વાત કરવી છે તો ઘણા કિસ્સા આવ્યા છે અને કેમેરાને કારણે વધારે અલગ છે હું અંદર મોટી મોટી વાતો કરતો હોય પણ અંદર મારા અંદર શું છે તો કોઈ સવાલ જ નથી એટલે એ છે કે લોકોને વિચારધારા બદલાવવાની જરૂર છે મહિલાઓ તો આગળ છે તે ભારતની અને હતી પણ ખરી ઝાંસીની રાણી ઘેર ઘેર છે સવાલ છે અમારા જેવા પુરુષોનો અને યુવાનોએ મહિલાઓને સપોર્ટ કરવો જોઈએ અને એવી આપણે પ્રાર્થના કરવી કે નવા વર્ષથી આગલી કાલથી ગુજરાતની અંદર કે આખા દેશ કે આખા વિશ્વની અંદર ક્યાંય પણ મહિલાઓ પર અત્યાચાર ન થાય અને એ અત્યાચાર રોકવા માટે ગુજરાતે એક આગવું સ્થાન કરવું પડશે અને જે રીતે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કર્યા પણ વિવેકાનંદની વિચારધારાને કોઈ યાદ કરતું નથી તો સ્વામી વિવેકાનંદના ફોટા ઘેરે ઘેરે ફરવાથી કોઈ ક્રાંતિ થવાની નથી ક્રાંતિ થવાની છે અંદરથી તો મારો તો ગુજરાતની જનતાને યુવાનોને અને એક વર્ગ છે જે એજ્યુકેટેડ વર્ગ એને વિનંતી છે ગાંવ ગાંવ સે ઉઠો બસ્તી બસ્તી ઉપર પહેરણા સોનાના ગિલા રૂપડા રૂપિયા જો અત્યારે મોબાઈલ લૂંટ ચલાવીને શીખ્યા હતા ઉઠને કી ખાસ જરૂરત છે જી રુઝાનબેન ભરતભાઈ એ એજ્યુકેશન ઉપર વધારે ભાર મૂક્યો છે આપનું શું માનવું છે એજ્યુકેશનના આધારે આપણે કરી શકીએ અરવિંદ સાહેબ કે આઈ વિલ ટેક ગેટ ઇનટુ એજ્યુકેશન કારણ કે આપણે તો વર્ષોથી ઇનફેક્ટ આપણું એજ્યુકેશન તો વધારે દેખાતા રૂરલમાં નહોતા દેખાતા થેન્ક્સ ટુ ટીવી ટીવી મીડિયા એડવાન્સ હવે રૂરલમાં બી પિક્ચરો લોકો જોયે છે એટલે પિક્ચરમાં નોર્મલી શું દેખાડે કે પેલો હીરો હોય એ છોકરીની પાછળ પડે ને છોકરીને થોડા ગીતો ગાય પેલા તો છોકરી પછી પટી જાય હવે એક્ચ્યુઅલમાં એવું થતું નથી હોતું એક્ચ્યુઅલમાં તમે લેટ સે પેલો પેલો કોઈ બીજો આપણો છોકરો સમજે કે ચલો હું બી ટ્રાય કરું
તો એ ટ્રાય કરે અને પેલી છોકરી આમ જરા આમ ગુસ્સે કરે તો પેલા છોકરાનો ઈગો હર્ટ થઈ જાય અને આ ઈગો હર્ટ થાય એટલે પછી પેલા છોકરાને થાય કે હવે મને આ છોકરીને હેરાન કરવી છે યાર રેપ કરવી છે યાર મારું મારું કેમ એ માનીને યે મોલેસ્ટ કરવી અને આમાં જ એક નવી ઘટનાઓ પર બહાર નીકળી છે એસિડ ફેંકવાની ઘટનાઓ છે એ તરફ એનો ઈગો જેવો હર્ટ થાય કારણ કે પિક્ચરમાં તો પેલું જોયું છે એટલે એને થશે કે છોકરી પટી ગઈ હું ગીત ગઈશ મેરી સપનો કી રાની પણ પેલું પેલી કે છોકરા હા વાસ્તવિકતામાં એવું કે તમે સપનો કી રાની કરો તો કોઈ છોકરી થોડી તમારી જોડે ઉભી રહેવાની છે ઓબ્વિયસલી નહીં ઉભી રહે પણ એ લોકોને ખબર નથી પડતી એટલે બીજું કે બીજી વાત ઇમ્પોર્ટન્ટ કે બોલિવૂડમાં અગર લેટ અસ સે અગર આપણે અત્યારે સારું છે હેમા માલિનીજી જયશ્રી જય બા જયા બહાદુરીજી બધાને જોઈએ છીએ પણ બીજી બધી હિરોઈનો છે એ લોકો જેને કે અત્યારે એક્ઝામ્પલ કટરીના કેફ લો યા કરીના કપૂર લો જે ટોપ ગ્રેડ હિરોઈન પણ એ લોકો પેલી આઈટમ નંબર કરે હવે જ્યારે એ લોકોને આઈટમ નંબર કરતા પેલા આઈટમ નંબર એટલે શું પેલી નાચે ને આજુબાજુવાળા પેલા છોકરાઓ સિટી મારે એટલે એ લોકોને આ કલ્ચર લાગે છે એટલે મારે તો હવે કટરીના કેફ ને કરીના કપૂર ને કહેવાનું છે કે ભાઈ મહેરબાની કરીને તમે તો કરો છો મનોરંજન થેન્ક યુ ફોર દેટ પણ આ મનોરંજન કારણ કે વી આર નોટ અ મેચ્યોર સોસાયટી લેટ અસ એક્સેપ્ટ ઇટ આજે મારે એવું કહેવું છે કે વી આર આપણે 60 વર્ષ 65 વર્ષ ઇન્ડિપેન્ડન્સ ના થયા બટ વી આર નોટ અ મેચ્યોર સોસાયટી આપણે મેચ્યોર થવા માટે હજી ઘણી વાર લાગશે એટલે આપણે વી હેવ ટુ રિસ્ટ્રેન ઓલ ધીસ ઇન ધ બોલિવૂડ પોઈન્ટ ઓફ વ્યૂ અને બીજું તમે જે એડ્યુકેશનનો પોઈન્ટ ઓફ વ્યૂથી કહ્યું કે સી ઇન્ડિયામાં પહેલાથી જ્યારે કોન્સ્ટિટ્યુશન લખાયું ત્યારે બી લખાયું હતું કે વુમેન એન્ડ મેન હેવ ટુ બી પુટ અમોન ઇક્વલ પેડેસ્ટલ કે પહેલા બી એવું નહોતું પણ ધીરે ધીરે એમાં એવું થઈ રહ્યું છે કે અર્બનમાં ઇક્વલ પેડેસ્ટલ થઈ રહ્યું છે પણ રૂરલમાં એટલું નથી થયું તો જ્યારે અર્બનમાં ઇક્વલ પેડેસ્ટલ થઈ રહ્યું છે ત્યારે લોકોને ઉલટું વધારે છોકરાઓને ઈગો આવી રહ્યો છે કે ભાઈ મારું પેલી માનતી કારણ કે જ્યારે છોકરી ઇક્વલ પેડેસ્ટલ પર આવે છે ત્યારે રેઝિસ્ટ કરે છે એ ના પાડે છે અને એ લોકોથી સહન નથી થતું એટલે એના અર્બનમાં જશું તો એટલે મોલેસ્ટેશન ને એના રેપના કેસ વધી જાય ત્યારે રૂરલમાં શું થાય છે કે છોકરી તો બાય ડિફોલ્ટ અને બચપનથી શીખવાડ્યું હોય છે અને માએ કે દીકરા આપણે કોમ્પ્રોમાઇઝ કરવો એટલે છોકરી એ મોડમાં હોય છે એટલે રૂરલમાં બી થાય છે પણ રૂરલમાં એટલા બહાર નથી આવતા અર્બનમાં થાય છે બહાર આવે છે બીજી તમે વાત કરી કે આજે દિલ્હીના હતા બીજા બી ઘણા કેસીસ જે મીડિયા ટેકઅપ કર્યા છે તો એના રિઝલ્ટ સારા આવ્યા છે ને અત્યારે આપણે મીડિયા બધી જ મીડિયા તમારી મીડિયા બધી મીડિયા આજે આઈ થિંક મારો પાંચમો કે છઠ્ઠો અહીંયા શો તમારી સાથે ચેટ છે પણ તમે બહુ સારું કામ કરો છો કેમ કે આપણે આ આગ આગ જે લગાડી છે અને એને જાગૃત રાખવાની છે તો જ કંઈક થશે કારણ કે આઈ એમ વેરી પોઝિટિવ ધીસ ટાઈમ આઈ એમ રિયલી વેરી પોઝિટિવ કે સમથિંગ આઈ થિંક એટલીસ્ટ કંઈક ફરક પડવાનો છે અને આઈ એમ શ્યોર કે વિલ આપણી જે વુમેન છે ઇન્ડિયાની વિલ બી ઓન લિટલ બિટ મોર સેફ જી ભરતભાઈ જે રીતે એક રુઝાન બેને કહ્યું કે અમદાવાદ જે દિલ્હીની ઘટના હતી તેને મીડિયાએ એક સપોર્ટ આપ્યો અને તેના કારણે દિલ્હીના લોકોમાં એક આક્રોશ ઊભો થયો ગુજરાતમાં પણ ઘણી ઘટનાઓ બને છે ડેલી ને ડેલી મીડિયામાં પણ તેને પ્રકાશ તો પાડવામાં જ આવે છે પરંતુ સી આપણી ગુજરાતની પ્રજા સુખી પ્રજા છે પેલું શું કહેવાય ખાઈ પીને લહેર વાળી પ્રજા છે બિઝનેસ વાળી પ્રજા છે એટલે આપણે ગુજરાતની પ્રજાને બાય ડિફોલ્ટ પહેલાથી તમે ક્યાંક બી જોયું હોય તો આપણે ધંધા પાણીમાં આગળ આવીએ ખાવા પીવામાં ઢોકળા ખમણમાં આગળ આવીએ પણ આપણે આવા બધામાં આગળ ના આવીએ લેટ અસ એક્સેપ્ટ ઇટ લેટ અસ ફેસ ઇટ કે આપણે એ લોકો આપણે વિચારે છે કે ભાઈ બીજા લોકો જે કરે છે કરવા દો અને અહીંયા વી સપોર્ટ ઇટ આપણે અહીંયા બી કેન્ડલ લાઇટ થાય છે એવું નથી થતું પણ આપણે જે ઉગ્ર આક્રોશ હોય ને જે દિલ્હીમાં ઉગ્ર આક્રોશ છે કરનાયા મરના લોકોએ બિચારા આટલી લાઠી ખાધી છે આટલા બધા પેલા યમુનાના ગંદા પાણી ઠંડકમાં સહન કર્યા છે પણ એ આપણી ગુજરાતની પ્રજામાં નથી કારણ કે વી આર બાય ડિફોલ્ટ શાંત પ્રજા અને લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે આપણે થોપી નથી શકતા ગુજરાતની પ્રજાને પણ યસ ગુજરાતમાં આક્રોશ છે અને બીજી વાત ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ અ પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણી જે આપણી જ્યુડિશિયરી હતી આઈ થિંક દે હેવ ટેકન સમ સ્ટેપ્સ ઓર આર પ્લાનિંગ ટુ ટેક સમ સ્ટેપ પછી આપણી જે પોલીસ સિસ્ટમ છે એ લોકોએ બધા જાહેરનામાઓ કર્યા છે અને દે હેવ સ્ટાર્ટેડ ટેકિંગ સમ સ્ટેપ્સ એટલે એવું નથી કે આપણે આપણે આઈ મીન આપણા સિસ્ટમ જે એડમિનિસ્ટ્રેશન કામ તંત્ર કામ નથી કરતું પણ યસ આઈ મીન દે હેવ ટુ અત્યારે તો ઇટ શુડ બી લાઈક અ ફાયર ઇન ધ બેલી આગ લાગવી જોઈએ દોડવું જોઈએ ઓબ્વિયસલી એ નથી થઈ રહ્યું નથી થઈ રહ્યું ભરતભાઈ આરટીઆઈ શું કહી રહી છે કે જે છેલ્લા 10 દિવસની અંદર 5 થી 6 ગુજરાતમાં ઘટનાઓ ઘટી છે અગાઉ પણ ઘટનાઓ ઘટી છે આરોપીઓને સજા પણ થઈ છે પણ આરોપીઓ એટલી ઓછી સંખ્યામાં એક ન્યાયમાં પણ એક નિષ્ફળતા જોવા મળી છે આરટીઆઈના આંકડા શું કહે છે આરટીઆઈના આંકડા અંતર્ગત તમે મહિલા બળાત્કારના જે કેસ છે અમદાવાદમાં 320 કેસ નોંધાયા છે અને આખા ગુજરાતની અંદર લગભગ 3000 જેટલા કેસો નોંધાયા છે અમદાવાદ શહેરમાં 320 કેસમાંથી માત્ર 5 જણાને 2012ની વાત કરો છો તમે 2001 થી 2009 સુધી માત્ર 45 કેસ 2001 થી 2009 સુધી 9.5 વર્ષમાં 320 જે કેસ હતા એમાંથી માત્ર 45 કેસ જજમેન્ટ આવી ગયું માત્ર 5 જ આરોપીને જન્મટીપની સજા થઈ છે બાકીના 2 વર્ષ 8 વર્ષ બાકીના કેસ પેન્ડિંગ છે તો આજે બેને જે વાત કરી કે જ્યારે જ્યારે જન આંદોલન તેજ થયું ત્યારે થોડો સમય ન્યાય પ્રક્રિયામાં થોડું દબાણ આવ્યું અને ગુજરાતની તમને વાત કરું કે અમે આંદોલનમાં હતા જ્યારે
ચાંદની બળાત્કાર કેસની અંદર જૂનાગઢના લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા તો એ આરોપીને ફાંસીની સજા થઈ, હજી ફાંસી મળી નથી. તમે રાઈટ કહ્યું કે પેલા ને ફાંસી થઈ ગઈ પણ હજી મળી નથી, મળવાની નથી ને પેલો મર્સી પેટિશન માં જશે ને 100% નહીં મળે બરોબર છે. પછી હોમ મિનિસ્ટ્રી ને પ્રેસિડેન્ટ રમશે, જે લાસ્ટ ટાઈમ હમણાં વચ્ચે રમ્યા હતા એટલે લોકોને રમવાની ટપલી ડાઉ રમે કે વોટએવર રમે આદત હોય છે લોકોને રમવાની, એમાં આપણે બેવકૂફ બનીએ છીએ. લેટ અસ ફેસ ધેટ ફેક્ટ. પણ મારે એવું કેવું છે કે જે ન્યાયતંત્રના અત્યારે તો આઈ એમ શ્યોર કે જે દિલ્હીના ચીફ જસ્ટિસે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલુ કરી છે એ રીતે બીજી કોર્ટ્સ બી ચાલુ થઈ રહી છે ને વુમેન લો ને એ બધું આવી રહ્યું છે. પણ બીજી મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી કે મારે પોલીસ પોઈન્ટ ઓફ વ્યૂ થી, કારણ કે અત્યારે આટલા દિવસોમાં હવે મારે તો કદાચ પીએચડી થઈ ગયું એવું લાગે છે આ કેસમાં સિરિયસલી, કારણ કે જે રીતે હું એનું સ્ટડી કરું છું, જે રીતે લોકો વાત કરે છે, જે રીતે મિટિંગમાં જઉં છું, તો મારે એમાં એવું કેવું છે કે પોલીસ વાળાએ જે અત્યારે આઈ ડોન્ટ નો એ લોકો પાસે કમ્પ્લાયન્સ ટીમ કે બેંક હોય યુ નો દે કોલ ધીસ ઓમ્બડસમેન યા કમ્પ્લાયન્સ ટીમ. કમ્પ્લાયન્સ ટીમ કામ શું કરે બેન, કે એ લોકો લેટ અસ સે કે પોલીસ વાળા વ્યવસ્થિત કામ ના કરતો તો ડીસીપીને કમ્પ્લેન ના કરે, એક કમ્પ્લાયન્સ ટીમ હોય, એક એ લોકોને ફોન કરે, એ લોકોની પ્રાઇવસી પ્રોટેક્ટ થતી હોય, આઈડેન્ટિટી પ્રોટેક્ટ થતી હોય, એને કહે કે ભાઈ આ પોલીસ વાળાએ આ પીઆઈએ કે આને મારો કેસ નથી લીધો. જી રુઝાનબેન, અત્યારે હું તમને અટકાવવા માંગીશ કારણ કે અમારી આ સ્પેશિયલ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક.